નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું વનરાજ ગોસાઈ આપનું સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ એસપીસીસી માં જે આપણે પત્ર વિભાગમાં બીજો પાઠ સરકારી વિભાગો સાથેનો પત્ર વિવાદ છે, એમાં આપણો 9મો પત્ર છે, બરાબર. ખાળકુવાની સફાઈ અંગે નો પત્ર છે, બરાબર. ખાળકુવા એટલે શું? પહેલા તો એ ખબર હોવી જોઈએ, ખાળકુવા કોને કહેવાય, બરાબર. તો દિવસે દિવસે સિટી છે એનો વિસ્તાર વિસ્તરતો જાય છે, મોટો થતો જાય છે, બરાબર. અને આ વિસ્તાર જેમ જેમ મોટો થાય તો શરૂઆતમાં જે સિટીના મિડલ એરિયામાં ભૂગર્ભ ગટરની એની સુવિધાઓ હોય છે, પણ જે સિટીના દૂરના એરિયા હોય અથવા તો જે સિટીના એરિયા નવા બન્યા છે હજી એનો સિટીમાં સમાવેશ નથી થયો, પણ ભવિષ્યમાં સિટીમાં સમાવેશ થાય એમ હોય, તો આવા એરિયામાં તો કે ભૂગર્ભ ગટરની સુવિધા હોતી નથી, બરાબર. તો આવા એરિયામાં તો કે જે તે વસાહતો હોય, સોસાયટી હોય, એ લોકોને પોતાના જે ડ્રેનેજ સુવિધા એટલે કે ગંદા પાણીના નિકાલની સુવિધા એને જાતે કરવી પડે છે. અને આવી સુવિધા માટે શું કરવામાં આવે છે? તો કે જે સોસાયટી કે શેરી કે એપાર્ટમેન્ટનું પાણી છે એ ગંદુ પાણી કોઈ એક જગ્યાએ તો કે એકઠું કરવામાં આવે છે, એ જગ્યાએ મોટો કૂવો ખોદવામાં આવે છે. આ કૂવામાં તો કે સૌ પ્રથમ મોટા પથ્થરો, ત્યારબાદ નાના પથ્થરો, ત્યારબાદ નાના કપચી મેટલ, એવી રીતે આ કૂવો આખો ભરવામાં આવે છે અને જે ગંદુ પાણી છે એ આ કૂવા સુધી પહોંચાડવામાં આવે છે. ટૂંકમાં જે દૂરના વિસ્તારનું ગંદુ પાણી આ કૂવામાં જાય જેને ખાળ કૂવો કહેવામાં આવે. પણ સમયાંતરે 4-6 મહિનાએ તો કે આ ખાળ કૂવાની સફાઈ કરવી પડે છે, કારણ કે ખાળ કૂવાનું ગંદુ પાણી અંદર જાય છે તો બધું પાણી જમીનમાં શોષાતું નથી. તો અમુક સમયે આ ખાળ કૂવો છે એનાથી જે જૂના પથ્થરો છે, કપચી માટી રેતી છે એ કાઢવી પડે છે, બરાબર. અન્ય જગ્યાએ એને દૂરના વિસ્તારોમાં નાખવું પડે અને ફરી પાછું એમાં સાફ સફાઈ કરીને ફરી પાછો એમાં મોટા પથ્થર મેટલ કાંકરી રેતીથી ભરવો પડે છે કૂવો અને ઢાંકવો પડે છે. નહીં તો શું થાય અમુક સમય પછી તો કે ગંદકી થાય છે, બરાબર. તો આવી જ બાબતને લગતો, આવી જ મીટરને લગતો એક પત્ર છે, બરાબર, ખાળ કૂવાની સફાઈ અંગે, બરાબર. આનો સમાવેશ તો કે કમ્પ્લેન લેટરમાં થાય છે, ફરિયાદ પત્રમાં થાય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આની પહેલા કીધું હતું કે આપણે કોને પત્ર લખીએ છીએ એ ખબર હોવી જોઈએ, બરાબર. અહીંયા ખાળ કૂવાની સફાઈ અંગેનો પત્ર છે, બરાબર. તો આપણે જે નગરપાલિકાના કે મહાનગરપાલિકાના પ્રમુખ હોય એને આ પત્ર લખવાનો હોય છે, બરાબર. એટલે યાદ રાખવાનું કયા પત્રમાં કયા વાળાને પત્ર લખવાનું, બરાબર. પત્રની શરૂઆત કરીએ આપણે. ફોન નંબર આપેલા છે 0-28-22-27-XXXX, છેલ્લા 4 આંકડા ફોન નંબરના આપણે દર્શાવવાના છે. સરનામું છે વિપુલભાઈ આદેશરા, સુદામા વસાહત, ગાંધીપુરુ, મોરબી. ટૂંકમાં મોરબી નો પત્ર છે આપણને. 36-36-42 22 જૂન 2017 ના રોજ લખાયેલો પત્ર છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું તારીખનો ઉલ્લેખ કરવાનો છે. ઘણી વાર કમ્પ્લેન તમારી સાંભળે નહીં તો તમે ઉચ્ચ સ્તરે ઉચ્ચ અધિકારીને કમ્પ્લેન કરી શકો કે આટલા સમયથી અમે અરજી કરીએ છીએ, બરાબર, વિનંતી કરીએ, પણ અમારી અરજી વિનંતી સાંભળવામાં આવતી નથી, એટલા માટે. ત્યાર પછી તો કે સંબોધનમાં નગરપાલિકાના પ્રમુખને સંબોધન કરવાનું છે, બરાબર. પ્રમુખ શ્રી મોરબી નગરપાલિકા. હવે જો ગ્રામ પંચાયત હોય તો સરપંચ શ્રી આવશે, બરાબર, અને જો નગરપાલિકા હશે તો પ્રમુખ આવશે. મહાનગરપાલિકામાં પણ પ્રમુખ જ આવશે, કારણ કે એ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય છે, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, બરાબર. તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વડાને ઉદ્દેશીને પત્ર લખવાનો, તો એ પ્રમાણે ફેરફાર કરવાના. મોરબી નગરપાલિકા, મોરબી 36-36-42 તેનો પિનકોડ છે, બરાબર.
આપણો વિષય શું છે? ખાળ કૂવાની સફાઈ અંગે. બરાબર, ગામમાં, શહેરમાં કે મોટા શહેરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ફરજિયાત ફરજમાં આવે છે કે એને ભૂગર્ભ ગટર કે ગટર કે પછી આવા ખાળ કૂવાની સફાઈનું કામ ફરજિયાતપણે કરવું પડે છે. કીધું છે સાહેબશ્રી, સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળની સ્કીમ સુદામા વસાહતમાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે. શું કહે છે કે જે સરકારશ્રીની જે ગરીબ માણસો માટે જે મકાનની જે સ્કીમ આલે છે એમાં સુદામા વસાહત નામ આપ્યું છે, એમાં અમને મકાન ફાળવવામાં આવ્યું છે. જનરલી સરકાર શું કરે છે તો કે ગામડામાં ગ્રામ પંચાયત જમીન આપે અને એના માટે લોન આપે જેથી કરીને ગરીબ માણસો મકાન બનાવી શકે. સિટીમાં શું થાય છે તો કે ફોર્મ ભરવાના હોય છે, ફોર્મ ભરાના હોય જાજા એટલે પછી ડ્રો કરવામાં આવે છે. માનો કે 5000 કુટુંબોએ ફોર્મ ભર્યા છે અને ગરીબ વસાહત માટેના મકાન છે ખાલી 500, તો એ 5000 ડ્રો થાય, એમાંથી જેને મકાન લાગે એને મકાન મળે, બાકીનાને તો કે આવતા વર્ષે ફરી પાછો ડ્રો કરવામાં આવે. આવી ડ્રો સિસ્ટમથી મકાન ફાળવવામાં આવે છે. એટલે કે છે કે ગરીબ આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવ્યું છે. ક્યાં ફાળવવામાં આવ્યું છે તો કે સુદામા વસાહત. બરાબર, આ વિસ્તારમાં હજુ સુધી ગટરની સુવિધા ના હોવાથી કે છે કે આ વિસ્તારમાં ગટરની સુવિધા નથી. ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળ કૂવાની સગવડ ઉપરોક્ત આવાસોના બાંધકામ સાથે જ કરવામાં આવી છે. સિટીથી દૂરનો એરિયા છે, વિસ્તાર છે, એટલે હજી ત્યાં ભૂગર્ભ ગટરની સુવિધા પહોંચી નથી, તો ત્યાં શું કરવામાં આવ્યું છે તો કે ખાળ કૂવાની ટૂંકમાં મકાનના બાંધકામ થયા એની સાથે જ ખાળ કૂવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેથી ગંદુ પાણી રોડ ઉપર જમીન ઉપર ફેલાઈને ગંદકી ન થાય. બરાબર, આ સ્ત્રીનું એ તરફ ધ્યાન દોરવા જરૂરી બન્યું છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખાળ કૂવાની સફાઈ નિયમિત ના થવાથી ગંદકી અને રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે. કે છે કે ભાઈ ખાળ કૂવાની સફાઈ નિયમિત થતી નથી, કે દર 2-4 મહિને થાવી જો એ ખાળ કૂવાની સફાઈ થતી નથી, તો આ ખાળ કૂવાની સફાઈ કરવાની જરૂરિયાત છે. સમગ્ર વિસ્તારના જાહેર આરોગ્ય ઉપર પણ વિપરીત અસર થવાથી સંભાવના દેખાઈ રહી છે. ટૂંકમાં ખાળ કૂવાની સફાઈ થતી નથી તો શું થાય છે, એની વિપરીત અસર દેખાય છે. અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાનો ટેક્સ નિયમિત ભરે છે. એ છે કે નગરપાલિકાનો જે ટેક્સ થાય, દીવાબત્તી વેરો, પાણી વેરો, નળ વેરો, એ બધો વેરો અમે ભરીએ જ છીએ. અને જો વેરો ભરતા હો તો હકીકતે જે તે નાગરિકનો હક બને છે કે એને નગરપાલિકાની કે ગ્રામ પંચાયતની સુવિધાઓ મળવી જોઈએ. એટલે કે છે કે અમે ટેક્સ ભરીએ છીએ પણ જે સફાઈનો સફાઈ વેરો ભરીએ છે તો સફાઈ તો થતી નથી, ટૂંકમાં ખાળ કૂવાની જે સફાઈ થવી જોઈએ થતી નથી. ખાળ કૂવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આજ સુધીમાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. કે છે કે આ પત્ર અમે લખીએ એ પહેલા ઘણીવાર અમે રજૂઆતો કરેલી છે પણ અમારી રજૂઆતો કોઈએ સાંભળી નથી. એટલે આ લેખિતમાં અમે રજૂઆત કરી રહ્યા છીએ, લેખિતમાં અમે ફરિયાદ કમ્પ્લેન કરી રહ્યા છીએ. અમારી આ ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે. એ છે કે અમે તમને રિક્વેસ્ટ કરીએ, વિનંતી કરીએ છીએ કે આ અમારી જે ફરિયાદ છે, જે મુશ્કેલી છે, એ તમે સાંભળો અને એનો ઉકેલ લાવો. કારણ કે ખાળ કૂવાની સફાઈ નથી થતી એટલે એ વિસ્તારમાં ગંદકી જાજી ફેલાય છે અને દુર્ગંધ વાસ પણ એટલી આવે છે. જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે નહીં તો અમારા વિસ્તારના રહીશોને
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. કે છે કે ભાઈ ટૂંક સમયમાં જો આનું કઈ નિવેડો નહીં આવે, ટૂંક સમયમાં જો આનું કામ નહીં થાય, અમારી ફરિયાદ નહીં સાંભળવામાં આવે લેખિતમાં પણ, તો શું કરશે? તો કે સુદામા વસાહતના રહીશો, રહીશો એટલે ત્યાં રહેવાવાળા લોકો, તો કે શું કરશે? તો કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. ગાંધી ચિંધ્યા માર્ગે એટલે તો કે અહિંસક આંદોલન, બરાબર, ઉપવાસ ઉપર બેસશે અને અહિંસક આંદોલન કરશે. એટલે ગાંધી ચિંધ્યા માર્ગે કીધું છે એટલે કે ઉપવાસ ઉપર બેસશે, ભૂખ્યા રહેશે, જેથી કરીને નગરપાલિકાના સત્તાધીશોની આંખો ઉઘાડવા માટે, બરાબર, આંદોલન કરવાની ચીમકી આપી દીધી છે કે જો આનો ઉકેલ નહીં આવે તો અમે આંદોલન કરશું. આપનો વિશ્વાસુ વિપુલ આદેશરા, વિપુલભાઈ આદેશરા, ચેરમેન સુદામા વસાહત, પોતે સુદામા વસાહતના મુખ્ય અધિકારી ચેરમેન છે. ટૂંકમાં સુદામા વસાહતની સોસાયટીની બધી જવાબદારીઓ ઉપાડે છે અને સોસાયટીઓ બધું વ્યવસ્થિત ચાલે એના માટે કામ કરે છે. એક જાગૃત નાગરિક છે એટલે ઘણી વાર મૌખિક રજૂઆતો કરેલી છે પણ મૌખિક રજૂઆતો સાંભળેલી નથી, બરાબર. આપણે આ પત્રમાં ખાસ ધ્યાન રાખવાનું છે, એક તો તારીખ, બીજું તો કે સંબોધન, ત્યાર પછી તો કે કઈ વસાહત છે, સુદામા વસાહત, બરાબર. શું તકલીફ છે? તો કે ખાળ કૂવાની સગવડ છે, બરાબર, પણ શું થાય છે? તો કે ખાળ કૂવાની સફાઈ, ત્યાં લખ્યું છે આપણે ખાળ કૂવાની સફાઈ નિયમિત ના થવાથી, બરાબર, ખાળ કૂવાની સફાઈ નિયમિત થતી નથી, જેને લીધે શું થાય છે? તો કે ગંદકી અને રોગચાળો, બરાબર, ઝડપથી ફેલાવાની શક્યતા છે. પછી કે છે અમારી વસાહતના તમામ સભ્યો, તમામ સભ્યો તો કે ટેક્સ ભરે, બરાબર, મૌખિક રજૂઆત, વારંવાર મૌખિક રજૂઆત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, જેમ જે આપણે અંડરલાઈન કરીએ છીએ એ મુખ્ય મુદ્દા છે. આ મુદ્દા છે એ તમારે પત્રમાં સમાવેશ થવો જ જોઈએ. ભલે પત્ર તમે થોડોક અલગ રીતે લખો તો ચાલે, પણ એ મુદ્દા તમારા પત્રમાં હોવા જોઈએ, બરાબર. તો કે અહીંયા કીધું છે ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે અને જો નક્કર પગલા લેવામાં નહીં આવે તો શું કીધું છે? રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, બરાબર. આટલા મુદ્દાઓનો આપણે સમાવેશ કરવાનો, બરાબર. તારીખ, સંબોધન, સુદામા વસાહત, ખાળકુવાની સગવડાઈથી છે પણ સફાઈ થતી નથી, જેને લીધે ગંદકી રોગચાળો ફેલાય છે. ત્યાર પછી તમામ સભ્યો તો કે ટેક્સ ભરે છે, મૌખિક રજૂઆત ઘણી વાર કરી છે, ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી, નકર પગલા લેવાશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન. આટલા ટોપિક પત્રની અંદર સમાવેશ કરી લેવાનું છે. નમસ્કાર.